એક વખત બોમ્બેમાં મેં એક ભાઈને પૂછ્યું મેં કીધું ભાઈ તમારી દ્રષ્ટિએ દેશના સારામાં સારા નાગરિક કોણ તો મને કે વાણિયા મેં કીધું કેવી રીતે મને કે સામે શું લખ્યું છે વાંચો મન કે એટલે મેં સામે લખ્યું તો એ વાંચ્યું કે ઈસ દેશ કે સબસે અચ્છે નાગરિક બનીએ એક વખત એક ભાઈ બોમ્બે ગયા હવે એ ગુજરાતી એને બીજી કાંઈ ખબર પડતી નહોતી એટલે એણે એક ફૂલ ગજરા વેચવાવાળી એક બેનને કીધું તુંય નવરી અને હુંય નવરો ઓલા બેને ઉપાડીને ઝાપટ જ મારી દીધી સીધી ત્યાં તો લોકો ભેગા થઈ ગયા ને પછી બધી વાત થઈ એટલે એમાં એક ગુજરાતી જાણતો તો એણે કીધું એ કે ભાઈ નવરો એટલે મરાઠીમાં પતિ થાય ને નવરો એટલે પત્ની થાય એટલે એ બેને તને ઉપાડીને ઝાપટ મારી એવું હવે પછી કોઈને કહેતો નહીં એક વખત ટ્રેનમાં એક ભાઈ મુસાફરી કરતા હતા મુસાફરી કરતા હતા એમાં ઉપરથી નીચે પડી ગયા નીચે પડ્યા ને બેન ઉપર પડ્યા એટલે પેલા બેન હતા એમણે કીધું કે કાંઈ જાલા મરાઠીમાં કીધું કાઈ જાલા આપણા ગુજરાતી ભાઈ કે કાંઈ જાલ્યું નહોતું ને એમાં જ પડી ગયું એક વખત આપણા એક ગુજરાતીને કોઈક મરાઠીએ કીધું છે કૂટે કૂટે એટલે આપણા ગુજરાતી ક્યાં એ કે અમારે જ્યાં મરી જાય ને ત્યારે બધાય કૂટે એક વખત આપણા કેટલાક બે ચાર ગુજરાતી ભાઈઓ બોમ્બે ગયા એટલે બોમ્બે એમને ચોપાટી ઉપર ફરવા જવું હતું એટલે એમણે એક જણને પૂછ્યું કે ભાઈ ચોપાટી બે જાના હો તો કેસે જ શકતે હે એટલે પેલા મરાઠી હતા એ ગુજરાતી નહોતા જાણતા પણ હિન્દી જાણતા હતા એટલે એણે જવાબ આપ્યો કે આપ બાંદ્રા હો કે ચલના હવે આ દેશી ગુજરાતી કાંઈ લાંબી ખબર પડતી નહોતી એટલે એ તો મંડ્યા બધા વાંદરાની જેમ મંડ્યા ગુલાટીયા મારી મારીને મંડ્યા ચાલવા ત્યાં કોઈ ગુજરાતી મળે કે આ શું કરો છો એ કે અમારે જૂ ચોપાટીએ જવું છે ને એક ભાઈને પૂછ્યું એણે એમ કીધું બાંદરા ઓકે ચલે એટલે એ કે અમે બધા વાંદરા થઈને જાય છે પછી ઓલા ભાઈએ ચોખવટ કરી કે બાંદરા ઓકે ચલે મતલબ બાંદરા સ્ટેશનનું નામ છે આવી રીતે વાંદરા થઈને મારતા મારતા કેદી પહોંચ્યો તમે આ ભાષાની મજા છે મિત્રો અને અંગ્રેજીએ જે ઉપાડો લીધો છે આજકાલના જમાનામાં મિત્રો આજકાલના એંસી વર્ષના એક માજીને ગામડામાં મેં પૂછ્યું મેં શું માજી મારા દાદા ઘરે છે હવે સાવ ગામડાના માજી મન કે યછ બેટા યછ મેં કીધું માજી આના કરતાં હા પાડી દીધી હોત તો ક્યાં વાંધો હતો મેં કીધું પણ અત્યારે ભાષાની એટલી બધી બોલબાલા છે મિત્રો ભાષા એ જીવનમાં જરૂરી છે પણ આજકાલ લોકો અંગ્રેજી માટે એટલા બધા ગાંડા થઈ ગયા છે આ બધાને હું આ કેસેટ દ્વારા એટલી જ કહેવા માગું છું મિત્રો કે ગુજરાતી આપણી માતૃભાષા છે અને અંગ્રેજી એ પારકી ભાષા છે ગુજરાતી એ આપણી માનું દૂધ છે અને અંગ્રેજી એ પાવડરનું દૂધ છે મિત્રો એટલા માટે જ કહેવાનું મન થાય છે કે સ્કટ મીડી પહેરેલી માસી માટે આપણી આ માતા સાડી પહેરેલી માતાને તમે લાત ન મારશો મિત્રો થોડી બાળકો વિશેની પણ આપણે વાત લઈએ બાળકો બહુ અઘરા હોય છે આજકાલના મિત્રો એક વખત એક છોકરાએ એના પપ્પાને પ્રશ્ન પૂછ્યો હે કે પપ્પા એવડો મોટો હું ક્યારે થઈ જઈશ કે જ્યારે હું મારી મરજી મુજબ ઘરેથી નીકળું અને મન ઠીક પડે ત્યારે પાછો આવું એના પપ્પા કે બેટા એવડો મોટો તો હજી હોય નથી થયો મારે તારી મમ્મી કહે ત્યારે ઘરેથી નીકળવું પડે અને એ કહે ત્યારે ઘરે પાછા આવતા રહેવું પડે એક વખત એક ભાઈએ એના છોકરાને ઉપાડીને ઝાપટ મારી કારણ કે છોકરો બહુ તોફાન કરતો હતો એટલે એને ભાઈને એમ કે છોકરો રડવા મળશે પણ આ તો બધા એકવીસમી સદીના દીકરા ન રોવે મા બાપને રોવડાવે એટલે કેડે ઊભો રહીને એના બાપાની સામે ઊભો રે કે પપ્પા તમે મને ઝાપટ મારી તમારા બાપા તમને મારતા એના બાપા કે હા મારતા મારવાનું તો તું કે છો મારી મારીને તોડી નાખતા તો કે એમના બાપા એમને મારતા તો કે હા એ મારતા એમના બાપા એમને મારતા તો કે હા એ મારતા એમના બાપા એમને મારતા તો કે હા એ મારતા પછી કે તારે એટલે આટલું બધું જાણીને કરવું જ શું એ કે હું એ જાણવાનો પ્રયત્ન કરું છું પપ્પા કે આપણા કુટુંબમાં છેલ્લી કેટલી પેઢીઓથી ગુંડા ગર્દી આવેલી આવે છે એક વખત એક ભાઈ અને બાબાને મારતા હતા એટલે હું ત્યાંથી નીકળ્યો એટલે મેં કીધું કે ભાઈ તમે તમારા બાબાને આટલો બધો મારો છો શું કામ મને કે કાલે એનું રિઝલ્ટ આવવાનું છે મેં કીધું પણ રિઝલ્ટ તો કાલે આવવાનું છે અત્યારથી શું કામ બિચારાને મારો છો મન કે કાલે હું બારગામ જવાનો છું ને એટલે બાપાને કેટલો કોન્ફિડન્સ કે આપણો ફેલ જ હોય એમ બાળકો અત્યારના આવા અઘરા થઈ ગયા છે બોલો એક વખત હું એક ભાઈના ઘરે ગયો એટલે એ ભાઈ જરા નાવા બેઠેલા હતા આપણે જો કોકના ઘરે ને એટલે જેનું કામ હોય એ ન હોય તો આપણે એના છોકરા થોડોક પાસ કરતા હોઈએ છીએ એટલે મેં એને પૂછ્યું મેં કીધું બેટા તારું નામ શું છે મન કે દીપક મેં કીધું બહુ સરસ મેં કીધું શું ભણે છે મન કે ચોથા ધોરણમાં મેં કીધું બહુ સરસ મને મેં કીધું લાય તારો અભ્યાસક્રમ આપણે જોઈએ કેવું તને વાંચતા લગતા આવડે છે મન કે દફતર અટતા નહીં મેં કીધું કેમ મન કે મારા પપ્પાએ ચોખ્ખું કીધું છે કે કૃષ્ણા અંકલને એકડા નથી આવડતા મારે તો ઈજ્જતનો સવાલ થઈ ગયો ચોટલી ખીતો થઈ ગઈ મેં કીધું મને એકડા નથી આવડતા લાઈજી તરત એના હાથમાંથી દફતર વફતર ઝપટી લીધું ને એમાંથી કાઢ્યા પાટી પેન એક થી સોળ એકડા લખીને આપી દીધા મેં કીધું આલે હમણાં તારા બાપા આવે ને બતાવજે મન કે સરસ સરસ અંકલ આજ તું મારું લેસન થઈ ગયું ફરબારા મહેમાનું પાસે લેસન કરાવી લે એ આજના ભળના દીકરા બધાએ એક વખત એક છોકરાને મમ્મીએ કીધું છે કે જા બેટા બાજુવાળા સરલા આંટીને ત્યાંથી ડોલ લેતો આય કારણ કે ઘરે મહેમાન આવ્યા છે ને એટલે એટલે છોકરો બિચારો ગયો બાજુવાળા આંટીને જઈને કે આંટી મારા મમ્મીએ કીધું ડોલ આપો ને હવે પેલા સરલાબેને બિચારાએ ડોલે આપી દીકરાને માથે હાથ ફેરવીને પૂછ્યું બેટા બીજું કાંઈ તાર મમ્મીએ કીધું છે એ કે હા મારા મમ્મી એમ કહેતી હતી કે વાઘરણ ના પડે ને તો બીજે જાયજે ઓલા બેને ઉપાડીને બે ઝાપટ મારી અને ડોલ બોલ બધું લઈ લીધું અને કહી દે આજ પછી અહીં આવતો નહીં છોકરા આવા થઈ ગયા છે એક વખત એક છોકરો નિશાળેથી ઘરે મોડો પહોંચ્યો હશે એટલે એને મમ્મીએ કીધું કે એલા ક્યાં શું ક્યાં હતો અત્યાર સુધી એટલે કે મમ્મી બાજુવાળા રીટા આંટીને ત્યાં હતો એટલે એને મમ્મી કે બરાબર બીજે દિવસે આ છોકરો પાછો મોડો પડ્યો એટલે કે આજે ક્યાં હતો એટલે કે મમ્મી ઓલા બાજુવાળા ડાર્લિંગ આન્ટીને ત્યાં હતો એને મમ્મી કે એટલે ડાર્લિંગ આંટી ન કહેવાય રીટા આંટી જ કહેવાય ઓલો છોકરો કે પણ મમ્મી પપ્પા તો ડાર્લિંગ કહેતા હતા આવા ઘર ભંગાવે એવા દીકરા આજકાલના જમાનામાં આ છે આમાં માણસ શું કરે બિચારો પણ કહેવાનું મન થાય છે મિત્રો કે જો કોઈ ખૂબસૂરત અવસ્થા માણસના જીવનની હોય તો એ બાળપણ હોઈ શકે એ શૈષવ હોઈ શકે અને એટલા માટે શેક્સપિયરે એમ કીધું છે કે ધ વર્લ્ડ ઇઝ અ બ્યુટિફુલ સ્ટેજ આ દુનિયા એક ર એક રંગભૂમિ છે અને આપણે સૌ એના પાત્રો છીએ અને જીવનની જે કોઈ ત્રણ અવસ્થા છે બાળપણ યુવાની અને ઘટપણ એમાં જો સૌથી સારી કોઈ અવસ્થા હોય હા એ બાળપણ હોઈ શકે એ શૈશવ હોઈ શકે બીજું કંઈ ના હોઈ શકે મિત્રો એક વખત એક નાનકડો ત્રણ ચાર વરસનો છોકરો અને એની નાનકડી બે વરસની બહેન બંને ભાઈ બેન ફરવા નીકળ્યા અને ફરવા નીકળ્યા એટલે રસ્તામાં એ ભાઈ એની બેનને કીધું કે બેન તારે કંઈ લેવું છે તારે કંઈ ખરીદવું છે એટલે એની બેને એમ કીધું કે હા ભાઈ મને એક સરસ મજાની ઢીંગલી ખરીદવી છે મને ઢીંગલી લઈ દે એટલે આ નાનકડા ભાઈ બહેન એક સ્ટોરમાં આવી ચડ્યા અને આવીને કીધું કે મારી બેન માટે એક ઢીંગલી લેવી છે સરસ મજાની ઢીંગલી બતાવો એટલે પહેલાં સ્ટોર કીપર હતા એમણે ઘણી બધી જાતની ઢીંગલી બતાવી એમાં એક સૌથી સારામાં સારી ઢીંગલી હતી એ પેલા છોકરાએ પસંદ કરી લીધી અને એની બેનને કીધું કે લે આ ઢીંગલી સરસ છે બેનને પણ બહુ ગમીને એણે એ ઢીંગલી લઈ લીધી પછી જ્યારે પૈસા આપવાના હતા ત્યારે પેલા છોકરાએ કીધું કે ભાઈ પૈસા તો મારી પાસે નથી પણ મારા ખિસ્સામાં છીપલા ભર્યા છે શંખલા ભર્યા છે એ હું તમને આપી દઉં છું ખિસ્સામાંથી શંખલા કાઢીને ટેબલ ઉપર એ છોકરાએ ઢગલો કર્યો એટલે જે પેલા કેશ કાઉન્ટર ઉપર જે ભાઈ બેઠા હતા એમાંથી એણે થોડાક છીપલા લઈ લીધા અને થોડાક એ બાળકને પાછા આપી દીધા જેવા એ ભાઈ બેની દુકાનમાંથી નીકળી ગયા એટલે કોકે કીધું કે આટલી સરસ મજાની મોંઘી ઢીંગલી તમે માત્ર થોડા શંખલામાં એ બાળકોને આપી દીધી ત્યારે એ કેશ કાઉન્ટર બેઠેલો માણસ જે જીવતરને ઘોળીને પી ગયો હતો એણે બહુ સુંદર જવાબ આપ્યો કે આજે જો આપણે એને શંખલાને બદલે ઢીંગલી આપી છે ને તો કાલે બાળકો મોટા થઈને કોકને શંખલાને બદલે ઢીંગલી આપશે નહીતર એના મનમાં અત્યારે જો હું એને ના પાડું કે બેટા શંખલામાં ઢીંગલી ન આવે તો એના મનમાં નફરતની આગ પેદા થઈ જાય અને કોઈ દિવસ કોઈને કાંઈ આપશે નહીં એના મનમાં એવી નફરત પેદા થઈ જાય કેવી કે જલા દો ઈસે તુ મિટા દો એ દુનિયા તુમ્હારી હે બસ તું સંભાળો એ દુનિયા મેરે સામ સે હટા લો એ દુનિયા આ પ્રકારની નફરત એના મનમાં પેદા ન થાય માટે મેં એને શંખલાને બદલે ટેંગલી આપી દીધી મિત્રો ફરી પાછા આપણે હાસ્ય તરફ આવી જઈએ બાળકો કેવા હોય છે એક વખત સવારના પોરમાં એક બાળકે એના પિતાની સામે જોવાનું શરૂ કર્યું એના બાપાના સામું જોવે નોટમાં પાછો લખે એના બાપાના સામું જોવે નોટમાં પાછો લખે એટલે એના પપ્પા એ કીધું કે બેટા આ શું કરે છે એ કે તમે તમારું કામ કરો ને એ કે નાના પણ કહેતો ને પાછો નોટમાં કંઈક લખે છે આ શું કામ કરે છે હેલો છોકરો કે પપ્પા મારા ટીચરે છે ને સ્કૂલમાંથી કીધું છે કાલે બધા ગાંડા વિશે નિબંધ લખી આવજો હવે સવારે સવારમાં બીજું કોઈ નહીં ને એને બાપા હાથમાં આવી ગયા બોલો હવે આનું શું કરવું આપણે એક વખત એક બાળક બિચારો બેલ વગાડવા માટે ઠેકડા મારતો હતો બિચારો પહોંચી ન હોગે એટલે હું ત્યાંથી નીકળો મને ધૂપકાનો અવાજ સંભળાય એટલે મેં કીધું આ શું થાય છે એટલે છોકરો કે અંકલ મારે બેલ વગાડવી છે ને હું બેલ નથી વગાડી શકતો પહોંચાતું નથી ને એટલે મેં કીધું વાંધો નહીં હું તને તેડી લઉં તું બેલ વગાડ મેં તેડ્યો બાબાએ બેલ વગાડી ટિંગ ટોંગ પછી મને કે હવે ભાગો એટલે મેં કીધું એટલે ભાગવું જ ક્યાં મને કે હવે ભાગો જલ્દી ભાગો કે અમે રોજ બપોરે આ ટાઈમે બેલ વગાડી હમણાં કોક લાકડી લઈને નીકળવું જોઈએ એટલે મેં કીધું મરી રહી ને આમાં અમે ક્યાં ભાગી મેં કીધું યાર એટલે બાળકો આવી અઘરી આઈટમ હોય છે એક વખત નિશાળમાં માસ્તરે એક છોકરાને ઊભો કરીને પ્રશ્ન પૂછ્યો ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો છોકરો કે સાહેબ તમારો સવાલ જ ખોટો છે સાહેબ કે પેલા બેટા આટલા વર્ષથી નોકરી કરું છું અને સવાલ ખોટો છે એ કે આ સવાલ સાવ ખોટો જ છે કેવી રીતે ઓલો છોકરો કે સાહેબ ગાંધીજી નો જન્મ સાલમાં નહીં ગોધડીમાં થયો તો એક વખત એક ગણિતના શિક્ષકે એક છોકરાને ઊભો કરીને પ્રશ્ન પૂછ્યો બેટા પચીસ બકરીઓ ચરતી હોય એમાંથી પાંચ બકરીઓ જતી રહે તો કેટલી વધે ઓલો છોકરો કે સાહેબ વીસ વધે એના ટીચર કે સાબાસ બેસી જા પછી એના મિત્રને ઊભો કર્યો એ કે બેટા ત્રીસ ઘેટા ચરતા હોય એમાંથી પાંચ જતા રહે તો કેટલા વધે એટલે ઓલો છોકરો કાંઈ બોલ્યો નહીં પાછળથી મનુ એ હાથ ઊંચો કર્યો કે સાહેબ હું જવાબ આપું સાહેબ ગોટે ચડી ગયા કે આ ભાગ્યો કોઈ દી બોલે નહીં અને આજે જવાબ આપવા ઉભો થયો છે કે આ બોલ બોલ તું તાર બોલ કે આજ તો મારા નસીબ ઉઘડી ગયા કે સાહેબ ત્રીસ ઘેટા ચરતા હોય ને એક ઘેટું જતું રહે ને તો બોલો એકેય ન વધે સાહેબ કે ઈ કેવી રીતે કે સાહેબ ત્રીસ ઘેટા ચરતા હોય ને એમાંથી એક જાય ને એટલે બધા એના પાછળ પાછળ જતા જ રહ્યા કારણ કે તમે છે ને ગણિત જાણો છો વાત સાચી છે પણ ઘેટાનો સ્વભાવ નથી જાણતા બાળકો આવી એક વખત એક ગણિત શિક્ષકે એક છોકરાને પ્રશ્ન પૂછ્યો બેટા રેખા અને બિંદુમાં શું ફેર ઓલા છોકરાએ કીધું કે સાહેબ બહુ સરળ જવાબ છે તો કે શું તો કે રેખા હિરોઈન છે અને બિંદુ વિલન છે આવા અઘરા છોકરાઓ થઈ ગયા છે એક વખત એક શિક્ષકે એક છોકરાને પ્રશ્ન પૂછ્યો એવું કોઈક વાક્ય બનાવ કે જેમાં ભૂતકાળ પણ આવી જાય વર્તમાન પણ આવી જાય અને ભવિષ્ય પણ આવી જાય તો છોકરો કે સાહેબ બનાવી દો બોલ કે એટલે ઓલા છોકરાએ જવાબ આપ્યો સો સાલ પહેલે મુજે તુમસે પ્યાર થા આજ ભી ઓર કલ ભી રહેગા થઈ ગયા છોકરાઓ એક વખત એક શિક્ષકે વર્ગની અંદર બ્લેકબોર્ડ ઉપર એક વાક્ય લખ્યું લીમડી ગામે ગાડી મળી અને પછી કીધું છોકરાઓ આ વાક્યનું ઊંધું કરો એટલે છોકરાઓએ વિચારીને કીધું કે સાહેબ આ વાક્યનું ઊંધું એનું એ જ રે લીમડી ગામે ગાડી મળી એનું ઊંધું કરો તો એ જ થાય લીંબડી ગામે ગાડી મળી પછી સાહેબે કીધું કે હવે તમારામાંથી કોણ હોશિયાર છે હું જોવા માગું છું ચાલો તમારામાંથી આવું જ એક બીજું વાક્ય કોણ બનાવીને આપશે પાછળથી એક જણો ઊભો થયો હી કે સાહેબ હું જવાબ આપું સાહેબને નવાઈ લાગી કે આ બોલ બોલ તું જવાબ આપ હવે એક વિગત તમને કહું કે સાહેબનું નામ ચુનીભાઈ હતું હતું હેલો પાછળથી જે વિદ્યાર્થી ઊભો થયો ને એણે કીધું કે સાહેબ મારા મગજમાં એક એવું વાક્ય આવે છે જો ચુનિયા નીચું જો સાહેબે ગોટે ચડી ગયા કે આ છોકરા અમારા હા અઘરા થઈ ગયા એક વખત સાહેબ કે આવડો મોટો રાજા હતો તું એને કડીયો કે છે કેવી રીતે નક્કી કર્યું કે સાહેબ બે દિવસ પહેલા તમે ભણાવ્યું કે શાહજહા એ તાજમહેલ બાંધ્યો તો એ કડીયો કેવાય ને પાછું ઈ શિક્ષકે કીધું એ કે તે તાજમહાલ જોયો છે બોલો છોકરો કે ના રે સાહેબ મેં જ જોયો હાલ પાછલી બેન્ચે ઊભો રહી જાજા જા છોકરો કે સાહેબ મને શું ખબર હતી પાછલી બેન્ચે ઉભો રહીશ તો મને દેખાવા મળશે એક વખત એક શિક્ષિકા વિજ્ઞાનની ભણાવતી હતી એટલે છોકરાઓને શરીરના અંગો વિશે એને પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું એક છોકરાને ઊભો કરી કે બોલ બેટા આપણને ભગવાને આંખ શેના માટે આપી છે છોકરો કે ટીચર જોવા માટે સરસ બેસી ગયા બીજા છોકરાને ઊભો કર્યો કે બેટા આપણને કાન સેના માટે આપ્યા છે બોલો છોકરો કે ટીચર તમાર ખેંચવા માટે આવા ઘરા છોકરાઓ થઈ ગયા શું કરીએ કયો એક વખત એક કેળવણી નિરીક્ષક એક સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા માટે ગયા તો સ્કૂલે જઈને એમણે જોયું તો માત્ર બે જ શિક્ષકો હતા અને પાંચ છ વિદ્યાર્થીઓ હતા એટલે કેળવણી નિરીક્ષકને નવાઈ લાગી કે આમ કેમ એટલે એણે હેડમાસ્ટરને ખખડાયવા આવું ચાલે કે તમે એમ તો ઝાડ નીચે બેઠા છો બે જણા અને પાંચ છ વિદ્યાર્થીઓ જ છે અને શિક્ષકો બે નથી કાંઈ બિલ્ડિંગ નથી કાંઈ સંખ્યા આવું થોડું ચાલે ચાલો તો હું તમારી બદલી જ કરી દઉં છું એમ કરી અને પેલા કેળવણી નિરીક્ષકે નિરીક્ષકે હેડમાસ્ટરની બદલી કરી નાખી અને બે હેડમાસ્ટરની બદલી કરીને બીજે કામ મૂકી દીધા વરસ દિવસથી થયું એના કેળવણી નિરીક્ષક પાછા ઇન્સ્પેક્શન કરવા ગયા તો માત્ર પેલો એક જ શિક્ષક જે ને જ બેઠો હતો એટલે ઓલા કેળવણી નિરીક્ષક ખીજાણા એ કે આ શું છે કે ગયા વર્ષે કે હું આવ્યો ત્યારે તો હજી પાંચ છોકરાઓ હતા અને આજે તો એ નથી આમ કેમ